અંકલેશ્વરના જાગૃત યુવાનોએ બાળકી તેમજ સગીરા પર થતા દુષ્કર્મોના વિરુદ્ધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વરમાં વિવિધ સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા યુવાનો દ્વારા યુપી અને ભરૂચ જિલ્લામાં બાળકીઓ અને સગીરાઓ ઉપર થતા શારીરિક દુષ્કર્મોના વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી ગુનેગારોને ફાંસીની સજાની માંગણી કરી હતી. અંકલેશ્વરના જાગૃત યુવાનો તેમજ વિવિધ સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા 80 જેટલા યુવાનોના પ્રતિનિધિ મંડળ દ્વારા અંકલેશ્વરના ઇન્ચાર્જ મામલતદાર મનુભાઈ પટેલને લેખિતમાં આવેદનપત્ર પાઠવાયું હતું. આ આવેદનપત્રમાં યુપીના અલીગઢ ખાતે 2 વર્ષીય માસૂમ બાળાની નિર્મમ હત્યા અંગે ખેદ વ્યક્ત કરી બાળકીના પરિવારજનોને ન્યાય મળે અને ગુનેગારોને સખત સજાની માંગ કરી હતી. અને અન્ય એક આવેદનપત્રમાં ઝઘડિયા તાલુકાના એક ગામની 15 વર્ષીય સગીરા સાથે શારીરિક દુષ્કર્મ આચરી ફરાર થઈ જનાર એક યુવકને ઝડપી પાડી કડકમાં કડક સજા થાય અને સગીરાને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. નમસ્કાર. જે તારીખ 2/6/2019 ના રોજ યુપીના અલીગઢ વિસ્તારમાં જે 2 વર્ષની બાળકી ટ્વિંકલ શર્મા હાથે પૈસાની લેણદેણ બાબતમાં જેની કુદરતી હત્યા કરવામાં આવી છે એ આખા દેશમાં ખૂબ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. એને ધ્યાનમાં રાખી આજ રોજ અંકલેશ્વર તાલુકાના 9 યુવાનો દ્વારા તેમજ સામાજિક કાર્યકરો દ્વારા આજે યુવાનો દ્વારા એક મામલતદાર સાહેબ થકી યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીને એક લેટર લખવામાં આવ્યું છે અને એમાં આવું લખવામાં આવ્યું છે કે જે પણ એના કાતિલો છે એને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસીની સજા થાય એવી સમગ્ર દેશવાસીઓની માંગણી છે. જ્યારે બીજી બનાવ છે અંકલેશ્વરની પાસે આવેલી ઝઘડિયા તાલુકામાં જે 15 વર્ષની બાળકી સાથે ગઈકાલના રોજ જે કૃત્ય કરવામાં આવ્યું છે અને એના પર બેજબરી મુજબ બળાત્કાર કરવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખી તેના કાતિલ તેના જે દુષ્કર્મ આચર્યું છે તે ફરાર છે તેને તાત્કાલિક ધોરણ પકડી એને પણ જાહેરમાં ફાંસી આપવામાં આવે એ અંકલેશ્વર તાલુકાના 9 યુવાનોની માંગણી છે. જો આવા બનાવો દિવસે વધતા રહેશે તો સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને આ જ બાબતે આજે આપણા મા બહેનો દીકરીઓ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દેવાયું છે. તો અમારી સરકારને અપીલ છે કે આના પર ખાસમાં ખાસ કાયદો બનાવે અને જે પણ દોષીઓ છે એ તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે કે જેના લીધે આવા કૃત્ય કરનારાઓને 10 વાર વિચારવું પડે. જય હિન્દ, જય ભારત.